હેલો ફ્રેન્ડ્સ, હું છું અર્જુન રાજપુતના અર્જુન સર રાજપુતા યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 10 વિષય ગણિત અને તેની અંદર ચેપ્ટર નંબર 8 ત્રિકોણમિતિનો પરિચય. અને તેમાં સ્વાધ્યાય 8.1 જેની અંદર દાખલા નંબર 9 ત્રિકોણ ABCમાં ખૂણો B કાટખૂણો છે જો tan A બરાબર 1/3 વર્ગમાં 3 હોય તો નિમ્નલિખિત મૂલ્ય શોધો. જેની અંદર તમને બે દાખલા આપેલા છે, એક sin A અને cos A વત્તા cos A ઇન્ટુ sin C અને બીજો દાખલો એવો છે કે cos A ઇન્ટુ cos C માઇનસ sin A ઇન્ટુ sin C. શું કરીશું? સૌ પ્રથમ આપણે B ખૂણો કહી દીધું છે કે કાટખૂણો છે, તો આપણે આ રીતે ડ્રો કરી લઈએ. B અહીંયા આપણે લખીશું A અને અહીંયા આવશે C. હવે શું આપ્યું? તો tan A નું મૂલ્ય આપેલું છે 1/3, તો લખીએ આપણે ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે. બીજું શું આપેલું છે? તો કે tan A, tan A એટલે આપણને ખબર છે કે સામેની બાજુ છેદમાં પાછળની બાજુ. હવે A ની સામેની બાજુ તો કઈ થશે? BC. અને પાછળની બાજુ એટલે થશે AB. અને એની વેલ્યુ મને આપેલી છે 1/3, એટલે BC મને 1 આપ્યું છે અને આ છે વર્ગમૂળની અંદર 3. હવે આપણે પેલા તો શું કરવાનું? સાઈન અને કોસ આપેલું છે તો સાઈન નું સૂત્ર શું થાય? સામેની બાજુ છેદમાં કર્ણ. અને કોસ નું સૂત્ર થાય પાછળની બાજુ છેદમાં કર્ણ. તો હવે કર્ણ નું માપ આપણે પેલા તો ફાઇન્ડ કરવું પડે. તો આપણે ખ્યાલ છે કે ત્રિકોણ ABC જે કેવો છે? કાટકોણ ત્રિકોણ છે, એટલે એની અંદર પાયથાગોરસ નો નિયમ વાપરી આપણે કર્ણ નું માપ મેળવી શકીએ. તો લખીશું ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર 90° છે, તેથી પાગોના ક્રમે પરથી. પાગોના ક્રમે શું કહે છે? તો કે AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. હાલો, AC એટલે મને ખબર નથી, AB એટલે કેટલા છે? વર્ગમૂળ ની અંદર 3 એનો વર્ગ. BC એટલે કેટલા છે? 1 અને એનો વર્ગ. વર્ગ વર્ગમૂળ એ અંદર રહી જાય એટલે 3, 1 નો વર્ગ થશે 1, 3 ને કેટલા થાય? 4. એ મને જે AC નો વર્ગ મળ્યો, AC માં એકલો કરવો હોય તો 4 ને વર્ગમૂળ ની અંદર લેવા પડે અને 4 નો વર્ગમૂળ એટલે કેટલું? 2. એટલે આ આપણને મળ્યું કેટલું? 2. હવે શું કરીશું? તો આપણે એક પછી એક જે વસ્તુ માંગી છે આપણે જોઈ લઈએ. sin A પહેલા તો ગોતી લઈ. sin A, sin A એટલે થશે સામેની બાજુ છેદમાં કર્ણ. હાલો, એક ખૂણાની સામેની બાજુ તો કઈ થશે? BC. અને કર્ણ થશે AC. હાલો, BC મને આપ્યું છે 1 અને આ આપ્યું છે મને 2. હવે ત્યાર પછી cos C, cos C એટલે થાય પાછળની બાજુ છેદમાં કર્ણ. હવે C ખૂણાની પાછળની બાજુ એટલે થશે BC અને કર્ણ થશે AC. 1 અને કર્ણ આપેલો છે 2. હવે ત્યાર પછી અહીંયા શું જોઈએ છે? બીજું cos A, તો લખીએ આપણે cos A એટલે પાછળની બાજુ છેદમાં કર્ણ. 1 ખૂણાની પાછળની બાજુ એટલે થશે AB અને કર્ણ છે AC. હાલો, આ મને આપ્યું છે વર્ગમૂળમાં 3 અને આ આપ્યું મને 2. હાલો, ત્યાર પછી sin C, sin C એટલે થશે સામેની બાજુ છેદમાં કર્ણ. C ખૂણાની સામેની બાજુ થશે AB અને કર્ણ થશે AC. આપેલું વર્ગમાં 3 અને આ આપ્યું મને 2. હવે શું કરશે આપણે? બે નો ટોટલ કરવાનો છે. કરીએ sin A into cos C plus cos A into sin C. હવે sin A નું માપ આપ્યું મને કેટલું? 1/2. પછી into એટલે થાય ગુણાકાર, cos C આપેલું છે મને 1/2,
cos a એવી રીતે આપણે વર્ગમાં 3 ના છેદમાં 2 અને sin c એટલે આપણું છે વર્ગમૂળ ની અંદર 3 છેદમાં 2 હવે આપણે ખ્યાલ છે કે પ્લસ અને માઈનસ નિશાની ન્યાથી પદ અલગ પડે તો અહીં આપણે જોઈ શકીએ આ એક પદ છે ને એક આખું આ પદ છે જ્યાં અહીંયા ગુણાકાર આપેલું તો આપણે અહીંયા આપણે ગુણાકાર કરી શકીશું એટલે 1 1 1 અને 2 2 4 આનો ને આનો ન થાય કારણ કે વચ્ચે પ્લસ આવી ગયો એટલે પ્લસ ની સાઈન કરી વર્ગમૂળ ની અંદર 3 વર્ગમૂળ ની અંદર 3 એટલે ખાલી 3 અને 2 2 4 હવે શું કરીશું આપણે છેદ સરખા જ એટલે કેટલી વાર એક વાર અને વૈતુ એ 1 અને અહીંયા 3 1 અને 3 કેટલા થશે 4 છેદમાં 4 4 4 ઉડી ગયા જવાબ આવશે 1 ઓકે તો અહીંયા આપણે આ દાખલા નંબર 9 નો પહેલો દાખલો છે પૂર્ણ કરીએ ચલો નેક્સ્ટ સમ જોઈએ ત્યાર પછી આ બીજો દાખલો cos a into cos c minus sin a into sin c હવે આપણે આ તો બધું ઓલરેડી કમ્પ્લીટ કરેલું છે માત્ર હવે આપણે બીજા દાખલા અંદર કિંમત જ મૂકવાની છે હાલો cos a into cos c minus sin a into sin c હાલો cos a cos a એટલે કેટલા થાય આઈ રહ્યું વર્ગમૂળ ની અંદર 3 ના છેદમાં 2 ગુણ્યા cos c એટલે કેટલા થાય તો કે 1 ના છેદમાં 2 માઈનસ sin a sin એટલે કેટલા છે 1 ના છેદમાં 2 ગુણ્યા sin c એટલે કેટલા છે તો કે વર્ગમૂળ ની અંદર 3 ના છેદમાં 2 ફરી પાછું આપણે ઉપર ઉપરનો ગુણાકાર એટલે વર્ગમાં 3 એક વર્ગમૂળ ની અંદર 3 બે દુને 4 ઓછા 3 એક ગુણે 3 અને 2 દુ 4 હાલો આ વત્તા છે અને આ ઓછા છે એટલે 2 ઉડી જશે જવાબ આવશે આપણો 0 ખ્યાલ આવી ગયો ચલો નેક્સ્ટ સમ જોઈએ દાખલા નંબર 10 દાખલા નંબર 10 ત્રિકોણ PQR માં ખૂણો Q કાટખૂણો છે અને PR પ્લસ QR બરાબર 25 સેમી હોય અને PQ બરાબર 5 સેમી હોય તો sin p cos p અને tan p છે એ શોધો મોસ્ટ ટાઈમ બે દાખલો છે પરીક્ષામાં પૂછાઈ શકે એવો અને કેટલા 3 માર્ક ની અંદર 2 માર્ક ની અંદર પણ પૂછાઈ શકે બરાબર બેઝિક વાળા માટે ખાસ આ 3 માર્ક ની અંદર જ આવી શકે હવે આની અંદર શું કીધું પહેલા તો હું લખી લઉં કે ત્રિકોણ PQR છે અને એની અંદર Q ખૂણો છે ને એ કાટખૂણો છે આનો મીનિંગ એવો છે કે P અને R છે એ શું હશે કર્ણ બરોબર તો પહેલા જેમ આપેલું એમ લખી નાખી ત્રિકોણ PQR માં ખૂણો Q બરાબર 90 અંશ છે બરોબર હવે બીજું શું આપ્યું છે તો કે PR અને QR બે નો ટોટલ 25 આપેલો છે તો જે મોટી બાજુ હોય ને એને તમારે એક ધારી લેવાની બરોબર એટલે આ બે ની વાત કરું અહીં PR વત્તા QR બરાબર 25 સેમી હવે PR ને ધારી લઉં છું x છે ધારો કે PR બરાબર x સેમી હવે PR ને તમે x ધાર્યું છે તો QR જે છે એ કેટલું થશે 25 અને PR ને ઉપર જાવ તો એટલે માઈનસ થઈ જાય 25 એમ ને x ને PR જે છે એ તમે શું ધાર્યું છે x આને હું x સેમી ધારું છું હવે e x છે એને ઉલબાજ જાવ તો એટલે મને qr માં પડી જાય એટલે 25 ઓછા x હાલો હવે qr તમને અહીંયા એમ ને મળ છે અહીંયા હું લખી નાખું 25 ઓછા x અને pq નું માપ તમને આપેલું કેટલું છે તો કે 5 સેમી બરાબર છે આ આપણે x સેમી ધાર્યું છે અને 25 ઓછા x સેમી આ હવે શું કરીશું આપણે તો કે પાયથાગોરસ નો જે રૂલ્સ છે એ આપણે યુઝ કરીશું અહીંયા તો લખીએ આપણે ત્રિકોણ PQR માં માપ ખૂણો Q બરાબર 90 અંશ હોવાથી પાયથાગોરસ ના પ્રમેય
પરથી પાયથાગોરસનો પ્રમેય શું કહે છે તો કે પી આર નો વર્ગ બરાબર પી ક્યુ નો વર્ગ વત્તા ક્યુ આર નો વર્ગ પી આર મને અહીં આપેલું છે એક્સ એનો વર્ગ પી ક્યુ મને આપેલું છે પાંચ એનો વર્ગ ક્યુ આર જે છે એ પચીસ ઓછા એક એનો વર્ગ એક્સ નો વર્ગ એટલે એક્સ વર્ગ પાંચ નો વર્ગ થશે પચીસ પચીસ નો વર્ગ થઈ છસો પચીસ બી નો ગુણાકાર બે સાથે ચોર સૂત્ર છે એ ઓછા બી કૌંસ ની બહાર વર્ગ હોય તો એનું સૂત્ર કયું છે તો કે પેલા પદ નો વર્ગ એટલે એ વર્ગ બે નો ગુણાકાર બે સાથે એટલે ટુ એ બી અને માઇનસ બી નો વર્ગ થશે પ્લસ બી વર્ગ બસ એ સૂત્રનો અહીંયા તમારે ઉપયોગ કરવાનો છે એટલે પેલા પદ નો વર્ગ મીન્સ કે પચીસ નો વર્ગ કેટલો થશે છસો પચીસ પછી બે નો ગુણાકાર બે સાથે પચીસ અને બે નો કરો એટલે પચીસ નો પચાસ અને એક છે એમનમ અને ઓછા એક છે નો વર્ગ કરી તો એ કેવો થઈ જાય વત્તા એક વર્ગ થઈ જાય અહીંયા એક વર્ગ છે ને અહીંયા એક વર્ગ છે એક વર્ગ થઈ જાય વધ્યું શું તો કે પચીસ અને છસો પચીસ એટલે કેટલા થાય છસો ને પચાસ અને આ બાજુ ઓછા પચીસ પચાસ એક છે ને આ બાજુ લઈ લો એટલે કેવા થઈ જાય વત્તા થઈ જાય એક ને એકલા કરો છસો પચાસ છે એમ નામ અને આ વય જશે નીચે એક ઝીરો ઝીરો કટ પાંચ એક પાંચ ને તેર પચાસ પાંસઠ તેથી એક બરાબર આપણને મળ્યો કેટલો તેર હવે શું છે એક છે તો કે પી આર નું માપ છે તો આપણે લખીશું આમ પી આર બરાબર એક બરાબર તેર સેમી બીજું કયું આપણે માપ એક્સ વાળું હતું તો કે ક્યુ આર માપ હતું તો એ લખી નાખી ક્યુ આર બરાબર પચીસ ઓછા એક્સ પચીસ ઓછા એક દેખાય કેટલા તેર પચીસ માંથી તેર એટલે કેટલા આવશે બાર સેમી ઓકે બધાને આપણને માપ મળી ગયા છે હવે આપણે શું કરવાનું કીધું છે તો કે સાઇન પી ગોતવાનું છે તો હવે હું અહીંયા લખીશ પેલા આપણે કીધું છે સાઇન પી સાઈન પી એટલે થાય સામેની બાજુ છેદમાં કર્ણ હાલો પી ખૂણાની સામેની બાજુ ને કહેવાય ક્યુ આર અને કર્ણ છે આપણો પી આર હાલો ક્યુ આર એટલે આપણને મળ્યું માપ કેટલું છે બાર અને પી આર જે તમને મળ્યું કેટલું છે એટલે બાર ના છેદમાં છે એ આપણો સાઈન પી નો જવાબ છે હવે આપણે કોસ પી મૂકવાનું છે લખી કોસ પી એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ પાસેની બાજુ પી ની ગઈ છે તો કે પી ક્યુ અને કર્ણ છે આપણો પી આર પી ક્યુ મને અહીંયા આપેલું કેટલું પાંચ અને પી આર મને આપેલું છે કેટલું તેર ત્યાર પછી શું આવશે ટેન પી તો લખીશું ટેન પી ટેન પી નું સૂત્ર છે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ હાલો પી ખૂણાની પાસે સામેની બાજુ કઈ થશે તો કે ક્યુ આર અને પાસેની બાજુ એટલે થશે પી ક્યુ હાલો ક્યુ આર એટલે કેટલા છે ક્યુ આર અહીંયા તમને મળેલા છે બાર અને પી ક્યુ છે કેટલા પાંચ તો આ રીતે આપણે સાઈન પી કોસ પી અને ટેન પી ત્રણ ત્રણના માપ છે મેળવી દીધા અને આપણો દાખલો છે દસ એ પણ પૂર્ણ થાય છે તો મિત્રો આપણે સ્વાર્થ 8.1 છે એ પૂર્ણ કરીએ છીએ જે મોટા મોટા સમજતા બે માર્ક વાળા ત્રણ માર્ક વાળા એ અહીં પૂર્ણ કરીએ છીએ તો નેક્સ્ટ વિડીયોમાં આપણે સ્વાર્થ 8.2 વિશે ચર્ચા કરીશું ફરી પાછા મળશું નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ